हेलो फ्रेंड्स, वेलकम टू दी मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट एंड दी सब्जेक्ट कंप्यूटर एडेड मैन्युफैक्चरिंग एंड दी चैप्टर इज फर्स्ट चैप्टर ऑफ दी सब्जेक्ट इंट्रोडक्शन टू कैम एंड द टॉपिक इज लास्ट टॉपिक ऑफ दी चैप्टर टाइप्स ऑफ मैन्युफैक्चरिंग सिस्टम इन विच वी विल लर्न अबाउट द डिफरेंट टाइप्स ऑफ मैन्युफैक्चरिंग सिस्टम इन विच मेन टारगेट इज अवर प्रोडक्ट क्वालिटी एंड क्वान्टिटी बोथ्स. So, myself, Professor Vishal T. Patel, is going to start this video lecture in Gujarati and English, both the language, for your better understanding only. First of all, હું તમને એક ટાર્ગેટ છે એ કહી દઉં કે તમારે પોતાની કોઈ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય તો કોઈ પણ રિલેટેડ તમારે બેનિફિટ છે એ જોતો હોય તો મેઇન ફોકસ છે એ બે પોઈન્ટ ઉપર તમારે કરવાનો હોય છે. પહેલો ફોકસ હોય છે પ્રોડક્ટ ક્વોન્ટિટીઝ, મીન્સ કે જેટલી વધારે ક્વોન્ટિટીઝ છે એક દિવસની અંદર અથવા એક મહિનાની અંદર જે તૈયાર થતી હોય તો તમને એ ફાયદાકારક રહેતું હોય, મીન્સ એવું કહી શકાય કે પ્રોડક્ટિવિટી વધારે હોવી જોઈએ. એન્ડ સેકન્ડ છે પ્રોડક્ટ વેરાયટીઝ. વેરાયટીઝ મીન્સ કે અલગ અલગ ઘણી પ્રકારની પ્રોડક્ટ જો બનતી છે તો તમારું સેલિંગ છે એટલું જ માર્કેટમાં ઝડપથી થતું હોય. જો કોઈ એક પ્રકારની પ્રોડક્ટ લઈને રિજિડ કન્સ્ટ્રક્શન લઈને બેસી જાઓ તો નથી પછી માર્કેટમાં તમારું કોઈ પ્રોડક્ટ છે ચાલતી હોતી. જેમ તમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે ફ્લેક્સિબલ હોવી જોઈએ. ફ્લેક્સિબલ મીન્સ કે કોઈ પણ વેરાયટી માર્કેટમાં નવી આવે છે તો એ વેરાયટી જે આવે છે એ પ્રોડક્શન કરવા માટે કેપેબલ હોવું જોઈએ. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે અત્યારે ફેસ કરી રહ્યા છો, એન્ડ્રોઈડ ફોન આવતા જ નોકિયાનું જે માર્કેટ છે એ બ્રેક થઈ ગયું, રેડી. અને એની પણ નવી ટેકનોલોજી આવતી જશે એમ ધીમે ધીમે સારી સારી કંપની છે, કદાચ રિજિડ તરફ રહેશે. જો ફ્લેક્સિબલ હોતે અને એ પણ પોતે આ લેવલ સુધી આવી જાત તો કદાચ એવું બનત કે એને પણ પ્રોડક્ટ છે અત્યારે એટલી જ ચાલતી હોય. તો આ રીતે બે મેઇન ટાર્ગેટ હોય છે, એના ઉપરથી આપણે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ડિફાઇન થાય, ક્લાસિફાઇડ થાય એ જોવાનું છે. હવે જે વસ્તુ આપણે જોઈ કે બે મેઇન ટાર્ગેટ છે એના ઉપરથી એવું કહી શકાય કે પ્રોડક્ટ ક્રિએશન સાયકલ કેવી હોય છે, તો પહેલાં ડિઝાઇન થતી હોય છે, ધેન આફ્ટર મટીરિયલ સિલેક્શન વિલ બી ડન, ધેન પ્રોસેસ સિલેક્શન મીન્સ પ્રોસેસ પ્લાનિંગ વિલ બી ડન, બીકોઝ ફર્સ્ટ પ્રોસેસ ઇઝ વોટ, સેકન્ડ પ્રોસેસ ઇઝ વોટ, આ બધી એક પ્લાનિંગ કરે પછી મેન્યુફેક્ચરિંગ થશે. મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી એ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન થશે, ઇન્સ્પેક્શન થ્રુ પછી કોઈ એરર કે પ્રોડક્ટમાં ડિફેક્ટ છે તો એની ફીડબેક છે ડિઝાઇન સુધી પહોંચે, ડિઝાઇન ટીમ જે છે અને એને ડિઝાઇનમાં થોડો ઘણો ચેન્જ કરવાનો કે અને ઓકે હોય તો પછી એ સેલિંગ તરફ આગળ વધશે. હવે એને કોસ્ટમાં ડિફાઇન કરીએ તો મેં કોસ્ટ બતાવેલી છે, ઓવરઓલ એક એવરેજ કોસ્ટ છે, બધા માટે આ સેમ નથી હોતી, પણ ટૂંકમાં મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે નિયર અબાઉટ 40% હોય છે. એડમિન, સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ પાછળ 25% છે એ ખર્ચ થતો હોય છે. અને એન્જિનિયરિંગ તરીકે એટલે કે જે ડિઝાઇન છે અથવા તો ડિઝાઇનની રિલેટેડ કે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કોઈ એન્જિનિયર સજેશન માટે એડવાઇઝર્સ છે, ઇન્સ્પેક્ટર્સ રાખેલા છે, એની પાછળ 15% છે એ ખર્ચ થતો હોય. ટૂંકમાં ઓવરઓલ જોવા જાઓ તો કોઈ સારી પ્રોડક્ટ પાછળ તમને 20% પ્રોફિટ થતો હોય. એનો મિનિંગ એવું જ નથી કે વેરાયટીઝ બનાવ્યા કરાય, નહીંતર તો પ્રોફિટ છે એ ન થાય. અને સામે એવું ન થાય કે ખાલી પ્રોડક્શન જ વધારીએ જઈએ, કંઈક નવી વેરાયટી આવે છે તો એ નથી લાવી શકતું. એટલે બધું જોતાં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને ઘણા બધા ટાઈપ્સમાં આપણે ડિફાઇન કરી શકીએ છીએ. તો બસ આ રીતે કંઈક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને અથવા પ્રોડક્શન સિસ્ટમને બે ટાઈપમાં મેઇન ડિફાઇન કરવાનું છે. એક છે કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ. કન્ટિન્યુઅસ મીન્સ તમે જે કોઈ પ્રોડક્ટ તૈયાર કરો છો એ કન્ટિન્યુઅસલી સ્ટાર્ટિંગ ડેથી લઈને ઘણા ટાઈમ સુધીની એ જ કન્ટિન્યુઅસ કરો છો તો એને કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ કહેવાય. એમાં એક છે માસ પ્રોડક્શન ફ્લોઝ અને સેકન્ડ છે પ્રોસેસ પ્રોડક્શન ફ્લોઝ. માસ પ્રોડક્શન ફ્લોઝને એક વર્ડ વડે ડિફાઇન કરવું હોય તો હું મારી રીતે ડિફાઇન કરું છું કે 1000 પ્રોડક્ટ્સ એવું કહી શકાય. અને પ્રોસેસ પ્રોડક્શન ફ્લોઝમાં જવું હોય તો એમ કહી શકાય કે ઇટ ઇઝ બેઝડ ઓન લાખ પ્રોડક્ટ્સ. લાખની ક્વોન્ટિટીમાં જો બનાવી હોય, મીન્સ કે તમે કોઈ કંપની લઈ લ્યો, જે કંપની શું કરે કે ધારો કે સપોઝ ઓઇલ પ્રોડક્શન કરે છે, તો જ્યારે દિવસનો સ્ટાર્ટિંગ થાય ત્યાંથી લઈને બીજા દિવસનું જે સ્ટાર્ટિંગ થાય ત્યાં સુધી આખો દિવસ 24 અવર્સ માટે એ જ પ્રોસેસ સેમ ટુ સેમ શરૂ રાખે છે. એને વેરાયટી સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે બેકિંગ પાવડર બનાવતી આપણી ઘરની કંપની છે એ
બરોબર, તો એ બેકિંગ પાવડર તમે બનાવો છો તો શું કરશો તમારી પોતાની છે, તો દિવસથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને દિવસ સુધી એ જ વસ્તુ ઉપર ફોકસ કરવાનો છો, એની અંદર વેરાયટી બહુ નહીં આવે. તો એને પ્રોસેસ પ્રોડક્શન ફ્લો કહેવાય, અથવા તો એને કહેવાય કે થોડો ઘણો ચેન્જ લાવી શકો છો. તો બેઝડ ઓન ઓર્ડર તમે જો કન્ટિન્યુઅસલી જાઓ છો તો એ બેઝડ ઓન ઓર્ડર હોય તો માસ પ્રોડક્શન ફ્લો જેવું કહેવાય. પણ ઓર્ડર છે લિમિટેડ ક્વોન્ટિટીમાં હોય છે, તમારે ઘડીએ ઘડીએ ડિઝાઇન પ્રોડક્ટ ચેન્જ કરવી પડતી હોય છે, તો એને ઇન્ટરમિડિયેટ પ્રોડક્શન સિસ્ટમ કહેવાય, જેની અંદર મેઇન આવે બેચ પ્રોડક્શન ફ્લોઝ. એટલે કે એક બેચ બને છે, સપોઝ 100 ક્વોન્ટિટીની બેચ, મેં જેમ કે માસને 1000માં ડિફાઇન કરી, પ્રોસેસને 100000માં, એમ બેચ પ્રોડક્શનને હું 100માં ડિફાઇન કરી શકું, કારણ કે એનાથી ઓછી ક્વોન્ટિટીમાં છે એ પ્રોડક્શન કરશે. અથવા પ્રોપર જોબિંગ આપી દીધું છે કે ભાઈ આટલા જોબ તમારે પ્રિપેર કરવાના છે, અથવા પ્રોજેક્ટ જ આપી દીધો છે કે આ તમારે પ્રોજેક્ટ ઉપર વર્ક કરવાનું છે. તો આ બધા જે છે એ પ્રોજેક્ટ ઉપર, સપોઝ કોન્ટ્રાક્ટ કંપની જે રાખે છે કોન્ટ્રાક્ટ ઉપર રહ્યા છીએ એવું સાંભળ્યું હોય છે, તો બસ એ પ્રોજેક્ટ પ્રોડક્શન ફ્લોઝ ઉપર વર્ક કરતી હોય છે. તો આ રીતે અલગ અલગ ટાઈપની મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કંપનીઝ હોય છે. તો આપણે એને ડિટેલમાં થોડુંક સમજીએ. તો હું તમને એક થર્ડ એક્ઝામ્પલ લઈને આપી દઉં કે જે મેઇન 5 ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે તમે આમાં જોઈ શકો છો. રિપીટેટિવ મોડ ઉપર રાખો, એટલે સપોઝ એ નામની પ્રોડક્ટ બનાવી છે તો કન્ટિન્યુઅસલી એનો કોઈ બીજો વિચાર કર્યા વગર, ચેન્જ કર્યા વગર એ કન્ટિન્યુઅસલી શરૂ રહેશે. ડિસ્ક્રિએટ મીન્સ ઇન્ટરમિડિયેટ, જે કીધું એ કે થોડા થોડા ભાગના ફોર્મમાં બનાવવાનું છે, એટલે એમાં 2-3 પ્રોડક્ટ, 4 પ્રોડક્ટ એવું લઈ શકાય. સપોઝ છે કે એ પછી બી, પછી એ પછી બી, પાછો એ પછી પાછો સી પછી બી, એટલે ડિસ્ક્રિટ એટલે થોડા થોડા ભાગના બ્રેક કરીને તમારે પ્રોડક્ટ બનાવવાના છે. કન્ટિન્યુઅસલી એ જ બનાવો, કન્ટિન્યુઅસલી બી જ બનાવો એવું નથી. પછી જોબ શોપ છે, તો જોબ શોપ્સની અંદર શું હોય તો એ જ વસ્તુ છે, પણ જોબ છે પર્ટિક્યુલર આપી દેવામાં આવતો હોય છે કે આ તમારે પ્રોસેસમાં જવાનું છે, જોબ પૂરો થાય પછી બીજો કન્સિડર કરો. અને મેઇન છે એ છે બેચ પ્રોડક્શન છે. બેચ એટલે બેની બેચમાં વેચી દીધું હોય કે પહેલાં ખાલી એ જ બનાવો છે, પછી ખાલી બી જ બનાવો છે, પછી ખાલી સી જ બનાવો છે, એમ બેચ આખી ડિવાઈડ કરી દીધી હોય. તો બસ આ રીતે તમે એક એક્ઝામ્પલ લઈને પણ ડિસ્ક્રાઇબ કરી શકો છો. હવે એના કેવા એડવાન્ટેજ હોય છે, એમાં શું કન્સિડર કરવું પડતું હોય છે, આપણે થોડુંક ડિટેલમાં જઈએ. તેમાં સૌથી પહેલાં હું તમને આ 3 પ્રોડક્શન સિસ્ટમ મેઇન તમારે જે ડિસ્ક્રાઇબ કરવાની આવે છે, ભલે એમાં આપણે ક્લાસિફિકેશનમાં ઘણા બધા નામ જોયા, પણ મેઇનલી આ રીતે 3 રીતે ડિફાઇન થાય છે. કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ મીન્સ આઈ ડિફાઇન્ડ ઇટ ઇન લેખ, નંબર ઓફ લેખ પ્રોડક્ટ્સ. માસ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝ મીન્સ નંબર ઓફ થાઉઝન્ડ્સ પ્રોડક્ટ્સ. એન્ડ બેચ પ્રોડક્શન મીન્સ ઇટ ઇઝ અ ડિસ્ક્રીટ મેન્યુફેક્ચરિંગ મીન્સ નંબર ઓફ 100 પ્રોડક્ટ્સ ઓનલી. તો આની વિશે આપણે થોડુંક જઈએ. તો સૌથી પહેલાં લઈએ કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ. કન્ટિન્યુઅસ મેં કીધું એમ કે સપોઝ બેકિંગ પાવડર કે ઓઇલ બનાવતી ફેક્ટરી છે તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી એનો એક જ ગોલ હોય છે, અને કન્ટિન્યુઅસલી ઘણા બધા દિવસો સુધી 24 hour days પ્રોડક્શન એ જ થતું હોય છે. જેમ કે આમાં મેં બતાવેલું છે કે સપોઝ તમારે કોઈ ટેબ્લેટ્સ બનાવી છે અથવા તો મેડિસિન ઉપર વર્ક કરવું છે, તો એની જેટલા પણ પાર્ટ્સ છે એની ઉપર સ્ટાર્ટિંગથી લઈને એન્ડ ઉપર એ જ પ્રોસેસ થવાની છે. અથવા તો જે કહીએ ફીડરથી લઈને મિલિંગ થશે, મિલિંગ ઉપરથી એનું પછી બ્લેન્ડર થશે એટલે મિક્સ થશે. બ્લેન્ડિંગ મીન્સ કે ઘણા બધા મટીરિયલ છે, ઘણી બધી દવાઓમાં જે મેડિસિન્સ યુઝ થતી હોય છે, બરાબર, જે બધા કે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા હોય બધા મિક્સ થઈ જાય છે. હોપરમાં જઈને એ પછી ટેબ્લેટ પ્રેસમાં જઈને ટેબ્લેટ બહાર પડતી હોય છે. મીન્સ કન્ટિન્યુઅસ પ્રોડક્શન શરૂ રહી. રેડી, હવે માસ પ્રોડક્શનની અંદર જઈએ તો માસ પ્રોડક્શનની અંદર શું થશે કે કન્ટિન્યુઅસલી એક પ્રોડક્ટ છે એ ડિફાઇન કરી દીધી છે કે આ એક સુધી ન બની જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી 24 hour days શરૂ રાખવાનું. એવું નહીં કે ઘણા બધા લાંબા સમય સુધી, 1 વર્ષ સુધી 2 વર્ષ સુધી એ જ પ્રોડક્ટ ઉપર ફોકસ રહે. પ્રોડક્ટ છે એ ફિક્સ હોય તો એની ઉપર તમારે નંબર ઓફ 100 પ્રોડક્ટ્સ ઉપર ફોકસ કરીને માસ પ્રોડક્શન છે એવું કહી શકાય. એમાં કેવા કેવા પોઈન્ટ લઈ શકાય તો એ આપણે જોયું એમ કે લાર્જર ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ, મીન્સ કે બહુ નંબર ઓફ પ્રોડક્ટ ક્વોન્ટિટી હોય ને કન્ટિન્યુઅસલી એ જ બનાવ્યા કરો. એટલે કે સપોઝ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આખો ફ્લો એ જ રીતે હાલતો હોય, એવું નહીં કે એક બની જાય પછી બીજું શરૂ કરીએ પછી ત્રીજું શરૂ કરીએ, એવું નથી કરવાનું. સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી જો કન્ટિન્યુઅસ ફ્લો એકબીજાના કોન્ટેક્ટમાં હોય કન્ટિન્યુઅસલી, તો એને લાર્જર ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ તરીકે માસ પ્રોડક્શનમાં કન્સિડર કરાય. પ્રોડક્શન લાઇન આખી જે મેં કીધું એમ કનેક્ટેડ હોય છે. સપોઝ તમે ડિઝાઇનથી લઈને પ્રોસેસ પ્લાનિંગથી લઈને મેન્યુફેક્ચરિંગથી લઈને ટેસ્ટિંગથી લઈને પછી ક્વોલિટી ચેકિંગ, ફીડબેક, કંટ્રોલર જે પણ હોય છે, બધા જ એક કન્ટિન્યુઅસ લાઇનમાં હોય. એટલે એવું નહીં કે પછી એક જ યુનિટની અંદર બધું આવી જાય, કન્ટિન્યુઅસલી આખું આવી જતું હોય તો એને માસ પ્રોડક્શન કહેવાય. સ્પેશિયલ પર્પઝ મશીન્સ છે એની અંદર યુઝ થતા હોય.
બેચ પ્રોડક્શનની અંદર જઈએ તો બેચ પ્રોડક્શન એટલે હું કે સપોઝ એક યુનિટની અંદર છે એ બધું આપી દીધું છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી, એ લોકોએ ખાલી એક પર્ટિક્યુલર નંબર ઓફ પ્રોડક્ટ્સ જ તૈયાર કરવાનો. તમે બીજા યુનિટમાં જોવ તો સેમ પ્રોડક્ટ જ તૈયાર થતી હોય છે, પણ એ બીજું એક યુનિટમાં આવશે એને બીજી બેચ આપી દીધી હોય છે, મીન્સ કે એના થોડો ઘણો ચેન્જ કરીને નંબર ઓફ સેકન્ડ બેચ એવું કહી દીધું હોય. એટલે આ રીતે એક યુનિટની અંદર બધું જ એક સરખું આપી દીધું હોય છે. એટલે કન્ટિન્યુઅસલી નહીં હોય કે એક યુનિટથી લઈને બધું જ છેલ્લો યુનિટ છે એક સાથે કનેક્ટેડ હોય છે, બધા યુનિટ પોતપોતાની રીતે અલગ અલગ બેચ પ્રોડક્શન કરતી હોય છે. એટલે એને ડિસ્ક્રીટ કહેવાય કે વેચાયેલું મેન્યુફેક્ચરિંગ છે, એકબીજાને કનેક્શનની જરૂર નથી, પર્ટિક્યુલર યુનિટમાં ખાલી કનેક્શન રહે તો એ ચાલતું હોય છે. તો આ રીતે કોઈ પ્રોડક્શન સિસ્ટમ અથવા કંપનીની અંદર વર્ક થતું હોય તો એને બેચ પ્રોડક્શન કંપની અથવા બેચ પ્રોડક્શન સિસ્ટમ રીતે વર્ક કરતું કહેવાય. એની અંદર કયા પોઈન્ટ લઈ શકાય? એની અંદર મેં કીધું એમ કે જ્યારે ઓર્ડર છે એ બહુ લિમિટેડ ક્વોન્ટિટીઝ ઓફ પ્રોડક્ટ્સનો આવતો હોય તો સ્મોલ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન માટે સપોઝ તમારે એક શેડ છે એની અંદર જેટલું પણ અવેલેબલ છે એમાં એ પ્રોડક્ટ આપી દીધી કે ભાઈ આ તમારે નંબર ઓફ હંડ્રેડ્સમાં તૈયાર કરીને આપવાનું, તો એ તો સપોઝ એક કે બે દિવસ કે વીકમાં થઈ જતું હોય. પાછો નવો ઓર્ડર આવતો હોય તો જે પણ શેડ ઉપર વર્ક થઈ ગયું હોય એ બધાને ફ્રી ટાઈમ હોય એ પ્રમાણે શિડ્યુલ કરીને એ લોકોને આપી દેવામાં આવતું હોય, જે મશીનરીઝ અવેલેબલ હોય ત્યાં આપી દેવાનું આવતું હોય. એટલે આખી કંપનીમાં એક સરખું મેન્યુફેક્ચરિંગ ન થતું હોય, અલગ અલગ યુનિટ પ્રમાણે અલગ અલગ સરું હોય સ્મોલ ક્વોન્ટિટીઝમાં. પણ હા, મેં કીધું એમ કે કંપની છે એ શું બહાર પાડશે, ઘણા બધા યુનિટની અંદર નંબર ઓફ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ બનતી હોય એટલે લાર્જ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ બહાર પાડી શકે છે. એટલે ઘણી બધી વાર જ્યારે વેરાયટીની જરૂર પડતી હોય ત્યારે આવી પ્રોડક્શન સિસ્ટમ કામમાં આવતી હોય છે. અને એની માટે મેં કીધું એમ કે જનરલ પર્પઝ મશીન યુઝ થતા હોય કે પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવી છે તો એના માટે આ જ મશીન યુઝ થાય તો ત્યાં જ એ યુનિટની અંદર આપવું પડે, બીજા યુનિટમાં પછી એ બની શકે નહીં. તો આ થઈ ગઈ બેચ પ્રોડક્શન સિસ્ટમ. કન્ટિન્યુઅસ પ્રોડક્શન વર્સિસ બેચ પ્રોડક્શન તમારે જો સમજાવવું હોય તો મેં તમને આ રીતે પણ ફરીવાર સેકન્ડ એક્ઝામ્પલ લઈને સમજાવું છું કે કન્ટિન્યુઅસલી જતું હોય તો એ રીતે આપી શકાય, અથવા બેચ વાઇઝ મેં જે અહીંયા ટપકા ટપકા રેડ ડોટ બતાવેલા છે એ શું બતાવે છે, ડિસ્ક્રીટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ બતાવે છે. એટલે મીન્સ એ બેચ પ્રોડક્શન સિસ્ટમ બતાવે છે. તો આવી રીતે તમે ડિફાઇન કરી શકો છો. એક્ઝામમાં તમારે 3 to 4 માર્ક્સમાં આવશે, એનાથી વધારે માર્ક્સમાં નહીં આવે. એટલે તમારે આ રીતે નામ લખીને થોડું થોડું ડિસ્ક્રાઇબ કરીને ફિગર ડ્રો કરીને કમ્પ્લીટ કરશો તો એ પૂરા માર્ક મળી શકે છે. અત્યારે એક્ઝામ્પલ લઈને સમજાવી દઈએ કે આપણે સપોઝ પીઝા જ ઉપર જઈએ તો પીઝાની અંદર વર્કિંગ ઇન બેચ જોઈએ તો પહેલાં ખાલી એ લોકો જે કહેવાય કે એક બેચ તૈયાર કરી રાખે, બેઝ છે જે રોટલો કહીએ એ આખું તૈયાર એક સાથે થતો હોય તો એ બેચીસ કહેવાય. પછી પીઝામાં સરો કે ઓવનમાં તૈયાર થાય છે, પછી એની માથે જે આપણે બાકીનું એડ કરીએ છીએ એ એક સાથે થતું હોય. હવે બાજુમાં જોશો તો કન્ટિન્યુઅસ ફ્લોમાં શું છે, એરો દોરેલો છે, પહેલેથી લઈને છેલ્લે સુધી પીઝાનો તૈયાર થઈ જાય છે, આ સુધી બીજો કોઈ વસ્તુ તૈયાર નહીં થાય. ટૂંકમાં આ રીતે થતું હોય તો કન્ટિન્યુઅસ ફ્લો, અને જો પહેલી રીતે થતું હોય તો બેચીસ એવી રીતે કહી શકાય. હવે એક ગ્રાફ તમારે ડ્રો કરવો પડે છે જે મોસ્ટ આઈએમપી છે. જે મેં કીધું એમ કે 3 to 4 માર્ક્સમાં તમારે મેન્યુફેક્ચરિંગના ટાઈપ્સ આ રીતે આવી શકે છે. કન્ટિન્યુઅસલી માસ અને બેચ એ ત્રણ એક્સપ્લેન કરવાના હોય તો તમારે આ સાથે સાથે ગ્રાફ પણ એક્સપ્લેન કરવાનો છે, જેમાં ગ્રાફમાં બે એક્સિસમાં શું લેવાનું છે, વર્ટિકલ એક્સિસ ઉપર વોલ્યુમ લેવાનું છે અને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર વેરાયટી લેવાનું છે. એટલે કે શું કરવાનું છે કે પ્રોડક્શન વોલ્યુમ છે એ શેમાં વધારે, ઓબ્વિયસ છે કે કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ હોય છે એટલે એમાં વધારે છે જો, અને એમાં વેરાયટી ઓછી હોય છે એટલે ક્યાં બતાવવું પડે, લેફ્ટ સાઈડ ઉપર આવશે, કારણ કે વેરાયટી ઓછી અને વોલ્યુમ વધારે એવું બતાવે. પછી માસ પ્રોડક્શનમાં આવો તો થોડીક વોલ્યુમ ઓછું થાય પણ વેરાયટી વધશે એટલે માસ છે એની રાઈટ સાઈડ આવી ગયું. હજી તમે બેચ પ્રોડક્શનમાં આવશો તો વોલ્યુમ ઓછું થાય પણ વેરાયટી બહુ વધારે મળશે એટલે એ પણ રાઈટ સાઈડ આવી ગયું. એટલે આ ત્રણ આ રીતે તમે ડિફાઇન કરી શકો છો, કન્ટિન્યુઅસ, પછી રાઈટ સાઈડ નીચે માસ અને રાઈટ સાઈડ નીચે બેચ પ્રોડક્શન. સમજાઈ ગયું? ટૂંકમાં વોલ્યુમ છે એ ડિક્રીઝ થતું જાય પણ વેરાયટી છે એ ઇન્ક્રીઝ થતી જશે. અને આ જ ગ્રાફ તમે જો ઉલટી એક્સિસ આપીને ડ્રો કરશો, મીન્સ વેરાયટી છે એ વર્ટિકલ એક્સિસ ઉપર રાખશો, વેરાયટી છે એ વર્ટિકલ એક્સિસ ઉપર રાખશો અને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર વોલ્યુમ રાખશો તો તમારે ઊંધું બતાવવાનું છે. બેચ પ્રોડક્શન ક્યાં વયું જશે? ઉપર લેફ્ટ સાઈડ વયું જશે, રાઈટ સાઈડ નીચે આવતા જશો એમ માસ પ્રોડક્શન અને પછી કન્ટિન્યુઅસ પ્રોડક્શન અથવા ફ્લો પ્રોડક્શન પ્રોસેસ આવશે, કારણ કે એની અંદર વોલ્યુમ વધારે હશે, વેરાયટી ઓછી છે. તો બસ આ ગ્રાફ જો તમને હવે સમજાઈ ગયો હોય કે શું કામ આવું, વોલ્યુમ આમાં કેમ ઓછું ને વેરાયટી વધારે, તો તમારી આ ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ સમજવાનો લેક્ચર છે 100% આપણો સક્સેસ ગયો કહેવાય. રેડી? આ બધું છે મેન્યુઅલી પ્રોસેસની અંદર વર્ક કરી શકાય. કેમની અંદર આપણે નવું શું શીખવાનું છે?
મીન્સ કે આ સબ્જેક્ટમાં આપણે શું શીખશું, તો આ સબ્જેક્ટમાં એવા બધા આપણે ક્રાઇટેરિયા લેવાના છે જેનીથી લીન મેન્યુફેક્ચરિંગ થઈ શકે. લીન એટલે મીન્સ કોઈ પ્રોડક્ટ છે સસ્તામાં સસ્તી તૈયાર કરી શકીએ વિધાઉટ એની લેગિંગ ઓફ ક્વોલિટી. કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કર્યા વગર આપણે મેન્યુફેક્ચરિંગની કોસ્ટ ઘટાડવાની છે, કારણ કે બધી રાઇટ થિંગ્સ કરેક્ટ કરવાની, રાઇટ પ્લેસ ઉપર રાઇટ ટાઈમ સાથે અને રાઇટ ક્વોન્ટિટી સાથે. અને એના માટેના ઘણા બધા આવે છે કે જીટી યુઝ કરો, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ યુઝ કરો. તો આ સબ્જેક્ટની અંદર એ બધી ક્રાઇટેરિયા છે એ શીખશો, પછી તમે એ બધા એપ્લાય કરો તો લીન મેન્યુફેક્ચરિંગ માટે એ કામમાં આવશે. આ એક આખો કોન્સેપ્ટ છે લીન મેન્યુફેક્ચરિંગ, જેના માટે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે એ આની ઉપર વર્ક કરતી હોય છે કે કેવી રીતે આ કરવું. ટૂંકમાં ફ્લેક્સિબિલિટી જોશે. ફ્લેક્સિબિલિટી મીન્સ કે કોઈ ચેન્જ આવ્યો પ્રોડક્ટમાં કરવાનો, તો તમારી કંપની કરી શકતી હોવી જોઈએ. ન કરી શકે તો તમે રિજિડ કંપની તરીકે કહેવાઓ અને તો તમે માર્કેટમાં નહીં ચાલો. બસ આ હતું આજનું આપણું ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. આઈ હોપ તમને આ બધું ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વિથ એક્ઝામ્પલ સમજાણાય છે. તો આ રીતે જ વિડીયો લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, જેથી કરીને બધા સુધી આ પહોંચે અને ફાયદો થાય. અને સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ. અને વેબસાઇટ છે એ વિઝિટ કરી શકો છો